लखतर तालुका पंचायत भवन ना सभा खंड में लखतर तालुका नी आंगणवाड़ी कार्यकरों ने स्वसहाय जूथ योजना अंतर्गत सखी मंडल में जोड़ावा माटे मीटिंग नु आयोजन करायु। लखतर तालुका भवन ना सभा खंड में आज लखतर तालुका आंगणवाड़ी कार्यकर जे पोतानु कामगिरी पूरी करी छे पछी पोतपोताना कुटुंब ने वधु आर्थिक मदद माटे थई सखी मंडल में जोड़ाय ते माटे मीटिंग नु आयोजन करवामां आव्युं हतुं। आ मीटिंग में मिशन मंगल में सखी मंडल थकी क्या क्या व्यवसाय नी ट्रेनिंग मेळवी शके ते कई बैंक माथी કેટલી લોન મળે આ લોન તેઓ વ્યવસાય શરૂ કર્યા પછી કેવી રીતે ભરી શકે તે માટે થઈને મીટિંગનું આયોજન કરાયું હતું। સ્વસહાય જૂથ યોજના અંતર્ગત તેમણે દર મહિને કઈ રીતે મંડળની સભ્ય ફી ભરવી સ્વ ભંડોળ એકત્ર થાય તેનો ક્યાં ઉપયોગ કરવો સહિતની તમામ માહિતી આપવામાં આવી હતી। આંગણવાડી કાર્યકર પોતે જોડાય અને અન્ય મહિલાઓ સખી મંડળમાં જોડે તે પોતે વધુ આવક મેળવે અન્ય મહિલાઓને વધુ આવક મેળવવા માટે મહિલાઓને જોડે તે માટે મિશન મંગલમાં ડાયવલી હોડ તેજલબેન દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। આ મીટિંગમાં આંગણવાડી ઇન્ચાર્જ સીડીપીઓ સરોજબહેન પરમાર આંગણવાડી સુપરવાઇઝર શિવાની વાઘેલા સહિત મોટી સંખ્યામાં આંગણવાડી કાર્યકર જોડાયા હતા। 12 પાસ દીકરી હતી એ મંડળમાં જોડાણા હતા તે અને બેંક મિત્રમાં બેંકમાં અંકેવાડિયામાં જોબ મળી હતી ને અત્યારે એ છોકરી છે નહીં તેની જગ્યાએ અત્યારે બીજી સખી મંડળમાં છે ગીતાબેન તરીકે એ પણ અત્યારે બેંક મિત્રમાં છે અને તે પછી તો 0-16 અત્યારે 2 મહિના પહેલાં મેં એક મંડળ બનાવરાયું છે જય ભીમ એટલે નાનો એવો વિસ્તાર છે નાનો વિસ્તાર છે એમાં અત્યારે સક્રિય મંડળ 4 છે એમાં અત્યારે પાછું જય ભીમ મંડળ બનાવરાયું છે મારા કહેવાથી છે। નમસ્કાર, આજની જે મીટિંગ છે અહીંયા આંગણવાડી વર્કરને જે સરકારશ્રીની યોજના છે એનઆરએલએમ અથવા તો મિશન મંગલમ યોજના, તો એ મિશન મંગલમ યોજના છે એ ગ્રામ્ય કક્ષાના જે ગરીબ બહેનો છે ગરીબ કુટુંબના બહેનો એને છોડી અને એના સંપૂર્ણ આજીવિકામાં વધારો થાય એના કુટુંબ પરિવારની ટોટલી ટકાઉ આજીવિકા ઊભી થાય મંડળ છે એ બહેનો મંડળમાં બહેનો જોડાય છે પણ બહેનોના માધ્યમથી આપણે બહેનોના કુટુંબ પરિવારને એટલે કે એના પતિ દીકરો અને દીકરી એમ કરીને આખા કુટુંબ પરિવારને આપણે રોજગારી આપવાની સરકારશ્રીની એક બહુ સરસ યોજના છે। તો અહીંયા જે આંગણવાડી કાર્યકર્તા છે બહુ ઓછા પગારના બહેનો છે તો એ લોકો પણ આવી યોજનામાં જોડાય અને પોતાના કુટુંબ પરિવારની આજીવિકામાં વધારો કરી શકે એના માટે અત્રે બહેનોને બોલાવી અને યોજના વિશે સમજૂતી આપી અને એમના પરિવારને આગળ વધારે એ માટે તાલીમ અને યોજના વિશે જુદી જુદી અહીંયા માહિતી આપવામાં આવેલી છે અને બહેનોને તમામને એક એક મંડળ બનાવી અને પોતે જે મંડળમાં જોડાઈ જાય એવી રીતે અહીંયા આજની મીટિંગ ગોઠવવામાં આવેલી છે। BS9 TV ન્યૂઝ સાથે વિજય જોશી લખતર।